ભરૂચ કોરોના વાયરસની અસરના પગલે સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાની અધ્યક્ષતામાં મોકડ્રીલ યોજાઈ. કોરોના વાયરસની અસરના પગલે ભરૂચ વહીવટીતંત્ર સજ્જ થઈ રહ્યું છે. આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાની અધ્યક્ષતામાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલ અંતર્ગત જો કોરોના વાયરસનો કેસ મળે તો કરવામાં આવનાર કામગીરીનું રિહર્સલ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અગાઉ આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો અને 40 જેટલા વિદેશી પ્રવાસીઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી ભરૂચ જિલ્લામાં એક પણ શંકાસ્પદ દર્દી નોંધાયો નથી. આમ છતાંય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વર્તમાન પરિસ્થિતિ તેમજ આવનારા દિવસોમાં આવનારી સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા કમર કસી છે. આજરોજ આ અંગે સફળતાપૂર્વક મોકડ્રીલ પણ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલ દરમિયાન તજજ્ઞ તબીબો દ્વારા તબીબી કર્મચારીઓને તેમજ હોસ્પિટલ સ્ટાફને ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પરમ દિવસે સરકારશ્રીની જે એડવાઇઝરી બહાર પાડી હતી અને એ એડવાઇઝરી અનુસંધાને જિલ્લાની અંદર શાળા, કોલેજો, મલ્ટીપ્લેક્સ, સિનેમા થિયેટર્સ અને જીમખાના આ બધાને બંધ કરવામાં આવ્યા છે. બેઝિકલી લોકોમાં પેનિક ન સર્જાય અને એના માટે ખાસ કરીને આઈસી એક્ટિવિટી જે છે એના પર ભાર મૂકવામાં આવ્યો છે. આઈસી એક્ટિવિટીની અંદર ખાસ કરીને ડૂઝ અને ડોન્ટ્સ, એમાં કોના વાયરસ સંદર્ભે શું કરવું ને શું ન કરવું આ અંગેની વિગતો પણ ખાસ કરીને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. હવે અને બીજી એક સૌથી મહત્ત્વની વસ્તુ જે છે, ખાસ કરીને આઇસોલેટેડ વોર્ડ, કોરોના વાયરસ સંદર્ભે લોકોને આઇસોલેટ કરવાની જરૂર પડે અને એ આઇસોલેટ વોર્ડને સંદર્ભે છે ત્યાં સુધી આપણી ડિસ્ટ્રિક્ટ લેવલની સિવિલ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલની અંદર 45 બેડ તૈયાર કરવામાં આવી છે અને એની સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલો જે છે એ પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર પણ 23 જેટલી બેડની વ્યવસ્થા અમે કરી છે. એ સિવાય ક્વોરન્ટાઇનમાં રાખવા માટે પણ જુદી જુદી જગ્યાએ ખાસ કરીને જે અત્યારે હોસ્ટેલ્સ ખાલી કરવામાં આવી છે તે અને એ સિવાયની જે જગ્યાઓ છે એ જગ્યાઓને ક્વોરન્ટાઇન માટે સ્પેર રાખવામાં આવી છે. વધુમાં આપને જણાવવાનું કે અત્યારે આપણી પાસે ઓબ્ઝર્વેશન નીચે 53 જેટલા લોકો જે છે 14 દિવસ માટે એને ઓબ્ઝર્વેશન રાખવાના છે. એક પણ કેસ આપણે ત્યાં પોઝિટિવ નથી. આપ સૌ જાણો છો તે રીતે ખાસ કરીને ડૂઝ અને ડોન્ટ્સ અને ખાસ કરીને સાવચેતી શું રાખવી એના માટે સૌથી વધારે આપણે ધ્યાન રાખવાની જરૂર રહે છે. આજે એ સંદર્ભે ખાસ કરીને કોઈનો કોરોના વાયરસ સંદર્ભે કોઈ પેશન્ટ આવે તો એને કેવી રીતે ટ્રીટમેન્ટ આપી શું કરવું એના માટેની એક મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે આપ સૌને હાળ્યું છે. આપણે આશા રાખીએ કે બિલકુલ કોરોના વાયરસ સંદર્ભે જે ડૂઝ અને ડોન્ટ જે છે એ ખાસ કરીને આપના માધ્યમ થકી જિલ્લાના નાગરિકોને વિનંતી અપીલ કરું છું કે ડૂઝ અને ડોન્ટ્સનો અમલ કરે અને ખાસ કરીને આવા સંજોગોની અંદર કોઈ પણ વસ્તુ અને વસ્તુ કંટ્રોલ રૂમ પર જાણ કરે અને કોઈ પણ વસ્તુ માટે ખાસ કરીને ગભરાવવાની જરૂર નથી. નિશ્ચિંત રીતે આના માટેની જાણકારી જે છે એ જિલ્લા હોસ્પિટલને અને CDHOને આપી શકે છે. થેન્ક યુ.